કોનોસુકે માં સુશીતા કરીને એક વ્યક્તિ થઈ ગયા. માં સુશીતા ઇલેક્ટ્રિકલ્સ નામની એક કંપની એમને સ્થાપી. કદાચ એ કંપનીના નામથી આપ પરિચિત નહીં હોય, પણ એનું બીજું નામ છે પેનાસોનિક. એ નામ ઘણા બધાએ સાંભળેલું હશે. આ પેનાસોનિક કંપનીનો સ્ટાફ છે 2,57,533. આટલા માણસોને રોજીરોટી આપનાર આ માણસ કોનોસુકે માં સુશીતા, હી વોઝ ધ જાપનીઝ બિઝનેસમેન. એનો એક ઇન્ટરવ્યુ વાંચતો હતો. વોટ વોઝ ધ ક્વેશ્ચન ટુ હિમ? એને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે વોટ્સ ધ સિક્રેટ બિહાઇન્ડ યોર સક્સેસ? અહીંયા બેઠેલા સૌ કોઈને ઈચ્છા છે કે કંઈક કરીને બતાવવું છે, કંઈક નવું કરવું છે, જરા હટકે, સમથિંગ ડિફરન્ટ. આ માણસ આટલો સફળ બન્યો, એને પ્રશ્ન પૂછે છે કે તમારી સફળતાનું રહસ્ય શું? વોટ હી રિપ્લાઈડ? રોજ સવારે જાગીને હું અરીસામાં જોઉં છું. ઇટ ઇઝ ધ સિક્રેટ ઓફ માય સક્સેસ. અરીસામાં જોવાથી ખાલી સફળતા મળતી હોત તો આપણે તો 24 કલાક જોઈએ. કેટલાક લોકો તો અરીસામાં બહુ જાજુ જુએ છે. અહીંયા બેઠેલા ઘણા બધા યુવકોના પોકેટની અંદર કાંસકો હશે. કેટલાક શૂરવીર હોય તો અરીસો એ રાખતા હોય. નહીં તો ગાડીઓના સાઈડ ગ્લાસ તો હવે છે જ, મોબાઈલમાં એપ્લિકેશન પણ લગભગ કદાચ મિરરની કંઈક આવતી હશે. સુરેશ દલાલે લખ્યું છે, કાંસકીને દર્પણ થયા યુવાનોને અર્પણ, બસ હવે તો ચોળીને ચણિયાતણા શણગાર બાકી છે. શિર પર વાળના પટિયા, કાનમાં બુટિયા, બસ હવે તો નાજુક પગે ઝાંઝરતણા ઝણકાર બાકી છે. ઘણું બધું લગભગ બહેનોનો પહેરવેશ ભાઈઓએ પણ સ્વીકારી લીધો છે. એ બધાની વચ્ચે દરેકને સમથિંગ ડિફરન્ટ થવું છે. આઈ વોઝ ઇન MS યુનિવર્સિટી એટ બરોડા. અમારે ત્યાં એક ડે ઉજવાતો હતો, ઓડ ડે. એને ફૂલ ફોર્મ છે આઉટરેજિયસ ડે, સમથિંગ ડિફરન્ટ. બીજા કરતાં જુદું પહેરીને લાવો, એને જો એને પ્રાઇઝ આપવામાં આવે, એને સન્માનવામાં આવે. દરેકને મેન નથી થવું, સુપરમેન થવું છે. એટલે પેન્ટની ઉપર ચડ્ડી પહેરે. એને સુપરમેન કહેવાય. સુપરમેન થવા માટે શું કરવું પડે? ખાલી ક્લોધિંગમાં ચેન્જીસ નહીં, અન્ડરસ્ટેન્ડિંગમાં ચેન્જીસ. આને બહુ સરસ વાત કરી કે અરીસા સામે જોયા પછી હું મારી જાતને પ્રશ્ન પૂછું છું કે ગઈકાલની મારી શ્રેષ્ઠ કામગીરી હજુ સર્વશ્રેષ્ઠ કામગીરી નથી. આઈ હેવ ટુ બ્રેક માય ઓન રેકોર્ડ્સ. મારે મારા પોતાના રેકોર્ડ તોડવાના છે. મિત્રો, લગભગ હવે આ કોલેજના આપના શરૂઆતના દિવસો છે. આ દિવસોની અંદર જેટલું બોરિંગ, જેટલું પાઇલિંગ આપના મનમાં થશે, એટલું તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્સનાલિટી બની શકશો. અહીંયા જેટલા લોકો ગ્લાસીસ પહેરે છે, ચશ્મા, પહેલા આપણે ચશ્માની ફ્રેમ કરી ત્યારે કેટલા રૂપિયાની હતી અને કેવા પ્રકારની હતી. આપણે આપણી ચશ્માની ફ્રેમને અપડેટ કરી. પહેલા આપણે મોબાઈલ વાપરતા થયા ત્યારે કેવો હતો અને અત્યારે કેવો છે અને કેવો લેવાના સપના છે. આપણે આપણા મોબાઈલને અપડેટ કર્યો. એપ્લિકેશન ડાઉનલોડ કરતા જઈએ છીએ, એપ્સને અપડેટ કરીએ છીએ. શૂઝ, બાઇક્સ, બધું જ સમયે સમયે આપણે અપડેટ કરતા ગયા. વેલકમ. એ બધાની વચ્ચે એજ્યુકેશન અપડેટ્સ ધ હ્યુમન બીંગ. એજ્યુકેશન આપણી જાતને અપડેટ કરે છે. ચશ્મા, કપડાં, જૂતા, બધું જ બહુ અપડેટ કર્યું. આજનો આ સેમિનાર આપણી જાતને અપડેટ કરવા માટે છે. કોનોસુકે માં સુશીતા કહે છે, અને દુનિયામાં જેટલા સફળ માણસો તમે જોઈ લો, એ તમામના બેઝની અંદર કંઈક આવી વાત હશે. IBM કંપનીનું નામ કદાચ કેટલાકે સાંભળ્યું હોય તો, ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન કોર્પોરેશન.
1911 થી આ કંપનીનો પ્રારંભ થયો છે, IBM નો પ્રારંભ. 177 દેશોમાં એનો વેપાર ચાલે છે, 177 કન્ટ્રીઝની અંદર. અને IBM નો સ્ટાફ છે 380,000 પીપલ, 380,000 નો સ્ટાફ છે. અને એની ઇન્કમ છે, યરલી ઇન્કમ છે 79.139 બિલિયન US ડોલર. મોલેશભાઈ, જસ્ટ વી હેવ ટુ કમ્પેર અવર કંપની વિથ IBM, વેર વી આર. આટલો એનો નેટ પ્રોફિટ છે, આટલી એની નેટ ઇન્કમ છે. એના સ્થાપક થોમન વોટસને બહુ સરસ સ્લોગન આપ્યું છે એની કંપનીને, થિંક, જરાક વિચારો. આજે મિત્રો, તમારી જે ઉંમરમાંથી તમે પસાર થઈ રહ્યા છો, અને હમણાં અમે જોયું કે, પહેલું તો અભિનંદન આપી દઉં, જેટલા યુવકો અહીંયા પ્રસ્તુતિ કરતા હતા છંદ દોહાને, ઇટ વોઝ વેરી નાઇસ. લગભગ એવું લાગે છે કે હરિવંદનાનો એક સ્વતંત્ર ડાયરો થઈ શકે એટલું મટીરિયલ અહીંયા છે. અને કદાચ બહાર નીકળ્યા પછી પર્સન્ટેજ ના આવે તો એ લાઈન પણ ખૂબ સારી છે. પૂછી આવો કીર્તિદાન ગઢવીને એક રાતના પ્રોગ્રામના કેટલા લે છે, ઓસમાણ મીર કેટલા લે છે. કદાચ કશું જ નહીં, હારા મંજીરા ઉલાડતા ફાઈ જાય ને, મંજીરાવાળા નહીં આમ આમ ઉલાડતા હોય છે ડાયરામાં, એનાય લગભગ 1000 કે 2000 ભાવ છે. જે કરો ને પરફેક્શન સાથે કરો. વોટ યુ ડુ વિથ લવ, વિથ પેશન, પરફેક્શન, ગુડ પ્રેક્ટિસ. આપણા બધાની, ગુજરાતીઓની એક ખરાબમાં ખરાબ ટેવ હોય ને, માસ્ટર જેક ઓફ ઓલ, માસ્ટર ઓફ નન. બધામાં થોડું થોડું જાણીએ, એકમાં પૂરેપૂરું ના જાણીએ. બધામાં થોડું થોડું જાણીએ, એકમાં પૂરેપૂરું ન જાણીએ. એજ્યુકેશનનો મિનિંગ આ છે. એટલે આજનો સબ્જેક્ટ કંઈક એવો વિચાર્યો છે આપ બધા માટે, પાવર ઓફ પર્સનાલિટી. કેટલાકને કદાચ અમને ભગવા કપડાવાળાને જોવે એટલે એમ લાગે કે આ સાધુ સંતો વળી કોલેજના ફંક્શનમાં, આ બાવાઓ આપણને શું વાતો કરે. વી આર નોટ બાવાઝ. અહીંયા બેઠેલા તમે જેટલા ગામમાં નહીં ફર્યા હોય ને, એટલા તો દેશમાં, મે વી ટ્રાવેલ અરાઉન્ડ ધ વર્લ્ડ. અહીંયા બેઠેલાને જેટલી જમીનો નહીં હોય, એટલી જમીનોના ત્યાગ કરી કરીને ત્યાર પછી વી હેવ ડેડિકેટેડ અવર હોલ લાઈફ ફોર ધ હિન્દુઇઝમ, ફોર અવર કલ્ચર, ઇન્ડિયન ટ્રેડિશન, એન્ડ ફોર ધ નેશન એન્ડ ધ પીપલ લાઈક યુ. સો વી હેવ ધ એક્સપિરિયન્સ. અમે એન્જિનિયરિંગ કરીને આવ્યા છીએ, આ બધામાંથી પાસ થઈને આવ્યા છીએ. તો બહુ શાંતિથી થોડોક સાંભળવાનો, સમજવાનો, વચ્ચે વચ્ચે જે ક્યાંક શાઉટિંગ થાય એને થોડુંક બંધ કરીને, આપણા ઘર પરિવારના સંસ્કારોનું પ્રદર્શન ન થાય ક્યાંક, એવો થોડોક પ્રયત્ન કરીએ, જેથી કરીને અમને પણ ખબર પડે કે કયા પરિવારમાંથી આ લોકો આવે છે, એના મા બાપ કેવા હશે. દીકરાને જોઈને ખબર પડી જાય કે એના મા બાપમાં ભલીવાર હશે કે નહીં હોય, એના વર્તન પરથી, એની વાણી પરથી ખ્યાલ આવી જાય કે આ કયા ફેમિલીમાંથી બિલોંગ કરે છે. આશા રાખું આપ બધા સારા મા બાપના સંતાન છો. એ બધાની વચ્ચે કંઈક સારી વાતોને આપણે સમજી શકીએ. ધ ટોપિક, પાવર ઓફ પર્સનાલિટી. ટુડે વી આર લિવિંગ ઇન ધ એજ ઓફ પાવર. પાવરનો જમાનો છે. જે જેટલા પાવરફુલ હશે એની એટલી કિંમત થાય. દરેકને પાવરફુલ થવું છે. કઈ રીતે પાવરફુલ? શર્ટનું બટન ખુલ્લું રાખો, એક બટન બે બટન ખુલ્લા કરી દો, એટલે યુ બીકમ પાવરફુલ. જ્યાં નો પાર્કિંગ લખ્યું હોય ત્યાં તમે પાર્ક કરો, યુ આર પાવરફુલ. પોલીસને પણ ટપલી મારીને જતા રહો. વિધાઉટ લાયસન્સ, વિધાઉટ હેલ્મેટ, વિધાઉટ સીટ બેલ્ટ તમે ડ્રાઇવિંગ કરો તો તમે પાવરફુલ. દારૂબંધી હોવા છતાં પણ તમે પીવો તો તમે પાવરફુલ. અને પરીક્ષામાં વાંચ્યા વગર પણ ટકા લાવો તો તમે પાવરફુલ. અને એના કરતા એ વધારે, તમારા પરિવારમાં પણ તમારું માન ન હોય છતાં પણ તમે ધારાસભ્ય બની જાઓ
તો તમે વધારે પાવરફુલ. વોટ્સ ધ કેરેક્ટરિસ્ટિક, લક્ષણો શું છે પાવરફુલના? બધા જ આ છે અત્યારે. આપણે આવા કોઈકને જોઈએ ને, વાહ પાવરફુલ છે યાર, બહુ કહેવાય. જે દાદાગીરી કરે પાવરફુલ. મિત્રો, આજનો દિવસ કોન્સેપ્ટ બદલવાનો દિવસ છે. ભારતને કઈ ડિરેક્શનમાં આપણે લઈ જવું છે? સમગ્ર વિશ્વની અંદર ભારત જેવો કોઈ દેશ નહીં અને ભારતીય પ્રજા જેવી કોઈ પ્રજા નહીં. આપણો ભારત છે. વિશ્વમાં લોકોને હજુ તો સાયન્સ ટેકનોલોજીની ગતાગમ નહોતી પડતી. એ સમય આપણી પાસે સાયન્સ. લોકો એમ કહે છે કે ભારત પાસે ટેકનોલોજી નહોતી. અરે, ન્યૂટન જન્મ્યો એના 1600 વર્ષ પહેલા આર્યભટ્ટ ભાસ્કરાચાર્યએ ગ્રેવિટેશનના લો આપ્યા જ. આપણી પાસે ગ્રેવિટેશનના લો હતા, આપણી પાસે ઇક્વેશન્સ હતા. લોકો એમ કહે છે કે પ્લેનની શોધ એરબસ કે બોઈંગ કંપનીએ કરી છે. આપણા ત્યાં પ્લેન હતા. રાવણ સીતાને લેવા માટે આવ્યો ત્યારે શું લઈને આવ્યો હતો? આપણા ત્યાં તો ગુંડાઓએ ચાર્ટર ફ્લાઇટ વાપરતા હતા. પ્લેન હતા, ફ્યુલ વગર ચાલે, મંત્રોથી ચાલે. આપણા ત્યાં સિવિલ એન્જિનિયરિંગ આર્કિટેક્ચર નહોતું. ઇન્ડિયા અને લંકા વચ્ચે પુલ બનાવ્યો વાંદરાઓએ બનાવ્યો. આપણા ત્યાં વાનરો પણ આર્કિટેક્ટ હતા, સિવિલ એન્જિનિયર હતા. અને બ્રિજ, અમે લોકો નાસા ગયા હતા હ્યુસ્ટનમાં અમેરિકામાં. ત્યાં નાસામાંથી હબલ ટેલિસ્કોપથી એના ફોટોગ્રાફ લીધા છે. જે રામ દ્વારા, ભગવાન રામ દ્વારા, વાંદરો દ્વારા સેતુ નિર્માણ થયો છે, રામ સેતુ, એ સેતુ 1700,000 વર્ષ પહેલાં બનેલો છે એવું નાસાએ પ્રૂવ કરી આપ્યું. 1700,000 વર્ષ પહેલાં બનેલો છે. આપણા ત્યાં ખાલી વાતો છે, આપણા ત્યાં દંતકથાઓ છે. જ્યાં સુધી તમે હિન્દુઇઝમને નહીં સમજો, ભારતને નહીં સમજો, ત્યાં સુધી તમને અંધશ્રદ્ધા લાગશે. સાયન્સ છે આપણા ત્યાં, આપણા ત્યાં ટેકનોલોજી છે, છતાં પણ આપણે 900 વર્ષ સુધી મોગોલના ગુલામ રહ્યા અને 200 વર્ષ સુધી અંગ્રેજોના ગુલામ રહ્યા. એટલે આપણી માનસિકતા ગુલામી થઈ ગઈ છે. 1947માં ભારત આઝાદ થયો છે. ભારતીયો તો 2018માં આઝાદ નથી થયા. આપણી જમીન આઝાદ થઈ છે, આપણું જનીન નથી આઝાદ થયું, જીન્સ નથી આઝાદ થયું. સમજો શબ્દોને મારા. આપણી જમીન આઝાદ થઈ ગઈ, લેન્ડ આઝાદ થઈ ગઈ. આજે પણ કોઈ વિદેશી આપણને દેખાય ધોળિયો રાજકોટમાં અને પાછળ 2-5 કાઠિયાવાડી ફરતા જ હોય. વ્હાઈટ પીપલ, વ્હાઈટ પીપલ. હવે ત્યાંનો કચરા પોટી સાફ કરવા પડો હશે. આપણે આજે પણ એક વ્હાઈટ સ્કીન જોઈએ છીએ અને આપણને એમ જ ફીલ થાય છે કે દે આર સુપિરિયર ધેન અસ. આજે પણ કોઈને ગુજરાતી કરતા અંગ્રેજી બોલતા સાંભળીએ છીએ અને આપણને અનહદ અહોભાવ. બરાબર છે, લેંગ્વેજ તરીકે ઇંગ્લિશ સારી છે, હું બોલું છું, તમે બોલો છો, બોલવી જોઈએ. પણ ઇંગ્લિશ વાળા શ્રેષ્ઠ ને ગુજરાતી વાળા નકામા ને ઠોઠ, એ માનસિકતા કાઢી નાખજો. ભારત જેવો કોઈ દેશ નથી, પણ આપણી માનસિકતા આપણે નથી બદલી શકતા, આપણો એટીટ્યુડ નથી બદલી શકતા. એ બધાની વચ્ચે આજનો દિવસ, જેમ શર્ટનું બટન ફિટ કરવામાં પહેલા બટનમાં ભૂલ કરો ને, પછી બાકીના બધા ખોટા જ વખાય. એક બટન બંધ કરવામાં પહેલી ભૂલ થઈ ને છેલ્લે વધશે જ. કા બટન વધશે, કા ગાજ વધશે. આજે તમારો શરૂઆતનો દિવસ છે કોલેજનો. આજે જે ભૂલ કરીને આફ્ટર 3 યર્સ 4 યર્સ યુ વિલ ફીલ દેટ. આજે એક કોન્ક્રીટ કામ કરવું છે તો પર્સનાલિટી કરી રીતે ડેફિનેશન બદલી નાખીએ, લક્ષણ બદલી નાખીએ. પર્સનાલિટી એટલે મેન પાવર, મની પાવર, મટીરિયલ પાવર, મેકઅપ પાવર, મસલ પાવર, માઇન્ડ પાવર. પાવર કોને કહેવાય? જેની પાસે આઈફોન હોય, બ્લેકબેરી હોય, સેમસંગ હોય, મેકિન્ટોઝનું કમ્પ્યુટર હોય, એપલનું હોય, પાવર કહેવાય. આ પાવર છે? આ કોઈ પાવર નથી, એ તો મટીરિયલ છે. લોકો મટીરિયલને પાવર ગણે છે, લોકો મનીને પાવર ગણે છે. પૈસા હોય, કેટલાકના વોલેટ ભરેલા હોય ને તો એનો કેફ હોય અને કાંટો હોય. પૈસાનો પણ એક પાવર છે. કિંગ સાઈટમાં, સિલ્વર હાઈટમાં તમારો બંગલો હોય તો પાવર કહેવાય. કે રાજકોટમાં કોઈનું ઘર નથી, એવું આપણું ઘર છે. મેકઅપનો પણ એક પાવર છે.
સારો ચહેરો તમારો હોય ને એવા કોલેજમાં કોઈના ના હોય તો તમને આમ કેફ જ રહે કે આપણા જેવું લગભગ કોઈ નહીં. મેકઅપનો એક પાવર છે, ફેસનો એક પાવર છે, મસલનો એક પાવર છે. જીમમાં જાય છે, પેલા સીમમાં જતા હતા ને એટલે જીમમાં બિલકુલ નહોતું જવું પડતું. જે રોજ કામે કરતા હોય, મહેનત કરતા હોય એને શું જીમમાં, પણ વાંધો નહીં, સારું છે. તલવરકરમાં કે ક્યાંક ક્યાંક જઈને પૈસા આપીને પણ આપણે હાંફીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ, બોડી બનાવી છે, બાયસેપ્સ બનાવવા છે, સિક્સ પેક બનાવવું છે. સલમાન ને આમિર પણ આપણી સામે ઝાંખા પડે ને એવું શરીર કરવું છે. મસલનો પણ એક પાવર છે. તમારી આજુબાજુમાં માણસોનું ટોળું હોય ને એનો એક પાવર હોય છે. એને કહેવાય આનું ગ્રુપ બહુ પાવરફુલ છે. આરૂપ એને બતાવાય નહીં, એને બતાવાય નહીં. આવું તો કૂતરાઓમાં હોય છે સોસાયટીમાં. બે પાંચ જણા કૂતરાઓનું ટોળું હોય ને એને બહુ બતાવાય નહીં. એ સોસાયટીના ડોન હોય, એમ કેટલાક કોલેજમાંય ડોન હોય. એનું ગ્રુપ હોય, એ બાઇક પર ટાંટિયા ઊંચા કરીને આમ બેઠા હોય ને મશ્કરી કરતા હોય ને આ ગ્રુપ. દોસ્તો, આપણો જન્મ આવી લુખ્ખાગીરી કરવા માટે, માફિયાગીરી કરવા માટે નથી થયો. હરિવંદના કોલેજમાંથી એક પણ લુખ્ખો હું જાણી જોઈને શબ્દો વાપરું છું, એક માફિયો, એક ડોન, એક આવી પ્રવૃત્તિ કરનારો વિદ્યાર્થી ન થવો જોઈએ. વોટ્સ ધ મિનિંગ ઓફ એજ્યુકેશન? પર્સનાલિટી શું છે? આવા ભૂસાઈ ગયા મોટા મોટા દાદાગીરી કરનારા, અને જે ક્યારે કોઈની સામે ઊંચા સાદે નહોતા બોલતા, એ જલારામ બાપાની પર્સનાલિટી આજે પણ અમર છે. પર્સનાલિટી એટલે આ છે, પરમેનન્ટ પર્સનાલિટી. પર્સનાલિટીનો પાવર શું છે? બુસ્ટ પીવો બોનવીટા. કપિલ દેવની એડવર્ટાઇઝમેન્ટ આવતી, બુસ્ટ ઇઝ ધ સેકન્ડ ઓફ માય એનર્જી. પાવર બુસ્ટ, પાવર ડ્રિંક આવે છે. પાવર ડ્રિંક આવે ને એ પીવે એટલે આમ પાવર ચડી જાય, કાંટો ચડે. પાવર ફેસ વોશ આવે છે, પાવર બેંક આવે છે મોબાઈલને મજબૂત કરવા માટે. બધું પાવરવાળું તમે વાપરો છો. એ બધાની વચ્ચે પાવરફુલ પર્સનાલિટી કરી તે બની શકે છે. બીજું બધું જ હશે પણ શું નહીં હોય. 2010માં અમે લોકો યુએસએમાં એટલાન્ટાની બાજુમાં મેમ્ફિસ સિટી છે ત્યાં હતા. ઇટ ઇઝ ધ બર્થ પ્લેસ ઓફ એલ્વિસ પ્રેસલી. ડુ યુ નો ધ નેમ ઓફ એલ્વિસ? માઇકલ જેક્સનનો પણ બાપ કહેવાય ને એવો મોટો ગાયક થઈ ગયો, સંગીતકાર થઈ ગયો એલ્વિસ પ્રેસલી. એનો થોડોક પરિચય તમને આપું. બધાને એમ છે ને કે આપણે વિખ્યાત થવું છે, પ્રખ્યાત થવું છે, છાપામાં આપણા ફોટા આવે, લોકો ઓટોગ્રાફ આપણા માગે, લોકો કેટલી પ્રખ્યાતિ પામતા હોય છે. અમે મેમ્ફિસમાં એલ્વિસ પ્રેસલીના ત્યાં ગયા. એ તો મરી ગયો છે ઘણા વર્ષ પહેલાં. એનું પ્રદર્શન ત્યાં જોવાની એન્ટ્રી ફી $45 હતી. એલ્વિસ જ્યાં મર્યો છે એના ઘરમાં એનો અખંડ દીવો રાખવામાં આવ્યો છે. જે મંદિરોમાં હોય ને એવો અખંડ દીવો. એલ્વિસ જે કપડાં પહેરતા હતા એ બધા જ કપડાં સાચવીને ત્યાં મૂકી રાખવામાં આવ્યા છે, પ્રસાદીના એના લુગડા બધા. શું પ્રખ્યાતિ એની! એલ્વિસની અત્યાર સુધીમાં 75 કરોડ LP રેકર્ડ્સ વેચાઈ હતી. કેટલી પ્રખ્યાતિ એલ્વિસની! અબજો રૂપિયા એ કમાતો. એલ્વિસ જે જમતા એની કુક બુક બહાર પડી છે. મંડેમાં સ્પગટી, ટ્યુઝડેમાં એન્ચીલાડા, વેનેસ્ડેમાં લઝાનિયા, થર્સડેમાં પિઝા. આ બધી અલગ અલગ આઈટમ એલ્વિસ જે જમતા એવી કુક બુક ત્યાં વેચાય છે. લોકો ઘરે લઈ જાય ને જમે ને પછી એમ માને કે એલ્વિસ જે જમતા એવું આજે મંગળવારે આપણે જમ્યા. એલ્વિસની નંબર પ્લેટ, એલ્વિસની જે ગાડીની નંબર પ્લેટ હતી એ નંબર પ્લેટની કોપી કરી અને ત્યાં વેચાય છે. લોકો સોવિનિયર આઇટમ તરીકેના ઘરમાં સાચવી રાખે કે એલ્વિસની નંબર પ્લેટ છે. એલ્વિસનું ડ્રાઇવિંગ લાઇસન્સ એની કોપી કરી હજારો કોપીઓ રોજ વેચાય છે. લોકો સાચવે કે એલ્વિસનું લાઇસન્સ. આપણું લાઇસન્સ પોલીસ સિવાય લે કોણ? એલ્વિસનું લાઇસન્સ સચવાય. પછી બે પ્લેન ત્યાં, બીજી BMW ની ઘણી કાર જોઈ. એક ગાડી એવી છે એના ઉપર હીરાનો પાવડર કરી અને બધો છાંટેલો છે. એ ગાડી એલ્વિસ વાપરતો હતો. 34 થી 38 કાર હતી, નેનો હશે. BMW ને જેગુઆર ને લેક્સસ ને ફેરારી ને રોલ્સ ને આ બધી ગાડીઓ વાપરતો હતો. 34 ગાડીઓ
બે પ્લેન ત્યાં પડેલા જોયા. લીઝા મેરી લખેલું હતું, એલ્વિસની ડોટર હતી જે માઇકલ જેક્સન સાથે પરણી હતી. આ એલ્વિસના પ્લેન જોયા, પ્લેનમાં એન્ટર થયા તો સીટબેલ્ટ ગોલ્ડના હતા, સીટબેલ્ટ ગોલ્ડના, વોશ બેસિન ગોલ્ડનું. મેં કીધું આમાં કેમનું થૂંકાય, બધું જ ગોલ્ડનું. મિત્રો, એનો ઓટોગ્રાફ લેવા માટે છોકરીઓ છોકરાઓ પડા પડી કરે, કોઈક પોતાના ગાલ પર એની સાઈન લે, હાથ પર લે. એલ્વિસ એટલો પ્રસિદ્ધ હતો, ઓલધો હી હેઝ કમિટેડ સુસાઇડ, એણે આત્મહત્યા કરવી છે. હસું છું એટલે માની ન લેશો કે સુખી છું હું, રડી નથી શકતો એટલો દુઃખી છું હું. રાજકોટના ફોટા બહુ સારા છે, એક્સરે બહુ જ ખરાબ છે. લગ્ન કરતા પહેલા ફોટા આપવામાં આવે કોડાક કોનિકાના ને ડિજિટલ ફોટોગ્રાફ. સારા ફોટા જોઈને મેરેજ થાય, રૂપ જોઈને લગ્ન થાય, સ્વરૂપ જોઈને છૂટાછેડા થાય. રૂપ જોઈને મેરેજ થઈ જાય પણ સ્વરૂપ દેખાય થોડાક મહિના પછી, એટલે છૂટાછેડા થાય. પહેલા તો બિફોર મેરેજ તમારું મુખારવિંદ તો ચંદ્રમુખી જેવું છે, પછી થોડી બબાલ થાય એટલે સૂર્યમુખી થાય. અને લગ્ન થયા પછી એક બે છોકરા થાય ને ઝઘડા ને માથાકૂટ ને સાસુઓનું, એટલે જ્વાળામુખી ફાટે. એ જ ચંદ્રમુખી સૂર્યમુખી ને જ્વાળામુખી થાય, પછી બિચારો અંતરદ્રષ્ટિ કરી ખૂણા બે આના કરતા ન પૈણે આવતો સારું થાય. આવા કેટલાય અમને મળે છે કે સ્વામી તમે ફાઈ ગયા. કેટલાય લોકો અમને બળ આપવા માટે આવે છે, હિંમત આપવા માટે કે યુ આર ઓન રાઈટ ટ્રેક. એ બધાની વચ્ચે પાવરફુલ પર્સનાલિટી શેના લીધે થાય, છ શબ્દ આજે આપ સૌ કોઈની સાથે શેર કરવા છે. અને દોસ્તો, એવા કંઈક બનો ને તમારા ગયા પછી પણ, આ પૃથ્વી પરથી તમે જતા રહો ને પછી પણ લોકો તમને યાદ કરે, તમારું નામ લેવાય વર્ષો પછી. શા માટે આપણા નામ ભૂલાઈ જાય છે, ભૂસાઈ જાય છે? એ નામ ક્યારે આવશે? એવી પાવરફુલ પર્સનાલિટી બનીશું તો. એક છે પોઝિટિવિટી, જેટલી આપણામાં પોઝિટિવિટી હશે ને એટલી આપણી પર્સનાલિટી સારી બનશે. આજે ઠેર ઠેર બધા જ ભેગા થાય ને નેગેટિવ વાતો, છાપામાં નેગેટિવ, ચેનલમાં નેગેટિવ, આખા ભારતમાં બધું જ બગડી ગયું, બધા જ ખરાબ થઈ ગયા, કોઈ જ સારો નહીં. મોટે ભાગે બે જણા ભેગા થાય ત્યારે વાતો શું કરે, લગભગ રાજકારણીઓ તો ખરાબ જ હોય. આ સિસ્ટમ, કલેક્ટર કમિશનર એ લાંચ લેવા લાગ્યા, શિક્ષકો એ ભણાવતા નથી પગાર લે છે પણ પ્રોફેસર કરતા નથી, નેતાઓ આવા છે, રાજનેતાઓ આવા છે, શિક્ષણ તંત્ર આવું છે, વકીલો આવા છે, ડોક્ટરો ખોટી પ્રેક્ટિસ કરે છે, સાધુ સંતો તો ખાઈ પીને જલસા કરે છે. લગભગ ભારતમાં એના સિવાય કોઈ સારું ના હોય. હવે જે વાતો કરતો હોય ને એમ જ લાગે મારા સિવાય કોઈ હવે લગભગ સારું. એક છોકરો મને મળ્યો, મને કે સાંઈ મારા પપ્પા બહુ ખરાબ છે. શું કરે? મને કે ઘડીએ ઘડીએ પૂછપૂછ કરે ક્યાં ગયો તો, મોડું થાય એટલે ક્યાં ગયો તો, કોણ તારા ફ્રેન્ડ છે. અને મારી મમ્મી શંકા કરકર કરે છે, મારા મોબાઈલમાં રિંગ વાગે, વોટ્સએપનો પેલો મેસેજ ટોન આવે, તરત ચેક કરે કોણ છે, આ એક્સ કોણ ને વાય કોણ. હવે એને ક્યાંથી ખબર પડે તારે એક્સ એક્સ રંગસૂત્રો છે, આ બધા એક્સ વાય છે. એ બિચારા જૂના જમાનો એટલે એમને ખ્યાલ ના આવે ને. મને કે ઘડીએ ઘડીએ શંકા કર્યા કરે છે. મને કે ભગવાનને પ્રાર્થના કરો ને મારે મમ્મી પપ્પા થોડા સુધરી જાય. એવું વાંધો નહીં, તાર મમ્મીમાં સુધારો થાય, પપ્પામાં સુધારો થાય, એ પ્રાર્થના હું ભગવાનને કરીશ. બધું ભગવાન પાસે મારે માગવાનું જ છે, તો તારામાં કંઈ સુધારો કરવો હોય તો એમને એ પણ રિક્વેસ્ટ કરી દઉં. મને કે લગભગ મારામાં તો એવું કંઈ લાગતું. આફ્રિકા અમે ગયા હતા ને, આફ્રિકાના કાળિયા પણ પોતાને હેન્ડસમ જ માને છે, દામરના પીપમાંથી સીધા બહાર કાઢ્યા હોય ને એવા હોય છે, તો એ ત્યાંના હીરો જ હોય છે. એમ આપણે સંપૂર્ણ દોષોથી ભરેલા હોઈએ ને છતાં પણ આપણી જાતને શું માનીએ છીએ, પરફેક્ટ, પરફેક્ટ પર્સનાલિટી. એ બધાની વચ્ચે પહેલો સ્વીકાર એ કરજો કે મારે પોઝિટિવ થવું છે. બધું કંઈ બગડી ગયું નથી, સારા ડોક્ટરો છે, સારા એન્જિનિયરો છે, સારા નેતાઓ છે, સારા સાધુ છે, સારા પ્રોફેસરો છે, સારા સામે જુઓ ને,
શા માટે ખરાબ સામે જોઈએ છીએ? નેગેટિવ વાતો ન કરો, તમારી એનર્જી રિડ્યુસ થઈ જશે, તાકાત બહાર નહીં આવે. જેટલા નેગેટિવ વાતો કરે છે એની તાકાત ક્યારેય જનરેટ થાય જ નહીં. પોઝિટિવ વાતો, જે પોઝિટિવ છે એની વાતો કરીએ. સારું પણ છે, ખરાબ પણ છે. પાઇનેપલ કેવું છે? બહારથી રફ છે, પણ એ પાઇનેપલનો બાકીનો રફ ભાગ કાઢી નાખો તો અંદરનો પોર્શન તો સારો છે ને. પોઝિટિવ લઈ લો એમાંથી. કોકોનટ કેવું છે? લીલું નાળિયેર. માથામાં મારે તો ફોડી નાખે એવું છે, પણ એ જ નાળિયેરમાં એક પંક્ચર કરો, સ્ટો નાખી દો, તો મીઠું પાણી ખેંચી લો ને બાકીનું મલાઈ હોય તો ખાઓ, નહીં તો જવા દો. એમાં આપણી આજુબાજુમાં કોક હોય પાઇનેપલ જેવા, કોઈક હોય કોકોનટ જેવા, ખાલી એક હોલ કરો, સ્ટો નાખીને જેટલું સારું છે એટલું લઈ લો, બાકીની ચિંતા ના કરો. પોઝિટિવ રહો, પોઝિટિવિટી કરો. આ ખરાબ છે, આ આવા છે, બધા સારા આવશે તો એ બધાની વચ્ચે જેટલી પોઝિટિવિટી હશે, એડિસન, આખી લેબ સળગી ગઈ છતાં પોઝિટિવિટી. આર્થર એશ એકલવ્યને દ્રોણાચાર્ય ભણાવવાની ના પાડી દીધી, પોઝિટિવિટી હતી તો મૂર્તિ સ્થાપીને એમાંથી ભણ્યો શીખ્યો. તો થોડોક પ્રયત્ન આપણે આ કરીએ, ક્યારે કોઈનું નેગેટિવ ન બોલો, પોતા માટે પણ નેગેટિવ ન વિચારો, બીજા માટે પણ નેગેટિવ નહીં, તો તાકાત જનરેટ થશે. ગાંધીજીમાં તાકાત જનરેટ થઈ, એનું કારણ ગમે તેવી પરિસ્થિતિમાં પોઝિટિવ. ગાંધીજીને ઓળખો છો બધા? એક સાથે બોલો તો શું થાય તમારે? કેમ ગભરાઈ ગયા? પિતા થાય ને તમારા પિતાને કેટલા લોકો પિતા કે? જો ખરેખર એનો બાપો પીતો હોય ને તો આખી સોસાયટી પિતા કે, કેમ પપ્પા પિતા છે. ગાંધીજી રાષ્ટ્ર પિતા, ગાંધીજી આખા રાષ્ટ્રના પિતા. રાષ્ટ્રપતિઓ બદલાય, રાષ્ટ્રપિતા નો બદલાય. દુનિયાની કોઈ તાકાત ગાંધીજીને રાષ્ટ્રપિતામાંથી હટાઈ નહીં શકે. કેટલા દેશોને એના જીવનમાંથી પ્રેરણા આપી. ગાંધીજીની પર્સનાલિટી પાવરફુલ કેમ થઈ? કારણ કે ગાંધીજી છે ને પેલું હેરસ્ટાઈલ વન સાઈડેડ કરતા હતા, જેલી નાખતા હતા, જેલી સ્પાઈકી. શું સ્પાઈકી? શું કે સ્પાઈસી? અમારે હોય નહીં એટલે ખાલી વખત ના પડે ને. ગાંધીજી આવી હેરસ્ટાઈલ. ગાંધીજી રેબનના ગ્લાસ પહેરતા હતા, ગ્વાલિયર એક્ઝામ શૂટિંગ શટિંગના કપડાં પહેરતા હતા, ક્રોકોડાઇલનો બેલ્ટ પહેરતા હતા, રીબોકના પાવરના એક્શનના શૂઝ પહેરતા હતા, સ્કિન ટાઈટ પહેરતા હતા, સિક્સ પોકેટ જીન્સ પહેરતા હતા, રોલેક્સ, ટાઈમેક્સ, ટાઇટન, રાડોની ઘડિયાળ પહેરતા હતા. પાવર ક્યાંથી આવ્યો ગાંધીજીમાં? પોઝિટિવિટી. ગાંધીજીની પોઝિટિવિટી કેટલી પાવરફુલ! અંગ્રેજોના ફોતરા કાઢી નાખ્યા. આ જાય અંગ્રેજો 167 દેશો પર બ્રિટિશરો રાજ કરતા હતા. શીખવા જેવું છે. બ્રિટનમાંથી આવડો ખોબા જેવડો દેશ છે અને એને વિશ્વના 167 દેશો પર રાજ કર્યું, અને આપણાવાળા મોટી મોટી ડંફાસો હાંકતા ગયા, આપણને બધા ગુલામ બનાવતા ગયા. શા માટે ગુલામ થયા આપણે? આપણી કમજોરી આ છે, પોઝિટિવ નથી રહી શકતા. ગાંધીજીમાં પોઝિટિવિટી કોઈ પણ પરિસ્થિતિમાં. એટલે ગાંધીજીના ફોટા છપાય છે ક્યાં? નોટ પર, ક્લાસવર્કમાં કે હોમવર્કમાં? કરન્સી પર. સલમાનનો કેમ ન આવ્યો? ચહેરો તો સલમાનનો સારો છે, આમિરનો સારો, ઋત્વિકનો સારો છે, ઇમરાનનો સારો છે, આ બધાના સારા ચહેરા છે, કેમ ના આવ્યા? ગાંધીજીના ચહેરા આવે છે, નોટો પર આવે છે, કરન્સી પર આવે છે, એની પોઝિટિવિટી. કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ્ય લીધા વિના પાછો નહીં ફરું. અમદાવાદમાં ઇન્કમટેક્સમાં ગાંધીજીનું સ્ટેચ્યુ છે. આજે જેટલા બેઠા છો ને, નક્કી કરજો કે કાગડા કૂતરાના મોતે મરીશ પણ ડિગ્રી લીધા વગર હરિવંદામાંથી પાછો નહીં ફરું. હમણાં થોડાક દિવસ જશે ને આઈએમપી છે, પેપર કોણ કાઢે છે? પેપર ચેક ક્યાં થાય છે? પેપર જાય છે ક્યાં? કમ્પ્યુટર સિસ્ટમ કોણ સંભાળે છે? ચાર ચાર પાંચ પાંચ વર્ષે, છ છ વર્ષે બીએ કરતા હોય, બીકોમ કરતા હોય. પાકું કરું છું કે એક્સપિરિયન્સ લઉં છું. એક એટીકેટી ના આવવી જોઈએ, બેકલોગ ના આવે, ડિટેન્ડ ના થઈએ. આટલું ભણવાનું સરસ આપણને પ્રાપ્ત થયું પણ પોઝિટિવ એટીટ્યુડ નથી રાખી શકતા. તો ફર્સ્ટ થિંગ પોઝિટિવિટી છે કોઈ પણ પરિસ્થિતિમાં.
એનાથી એક પાવર જનરેટ થશે. સેકન્ડ, ઓનેસ્ટી. ઓનેસ્ટી એટલે પ્રમાણિકતા. 100 મેં સે 80 બેઈમાન, ફિર ભી મેરા દેશ મહાન. ભારત માટે આવું કહેવું પડે એવી પરિસ્થિતિ થઈ છે. પ્રમાણિકતા નથી. રાજુ રામલિંગા સત્યમ કમ્પ્યુટર્સની આખી કંપની ઊભી કરી અને ગોટાળા કર્યા. ભૂલી ગયા છો કદાચ તમે, કારણ કે આપણા ત્યાં તો દર અઠવાડિયે એક જ ગોટાળો બહાર આવતો હોય છે. ભારતનો બીજામાં નંબર આવે કે ના આવે? કૌભાંડમાં મોટા મોટા સ્કેમ, મોટા મોટા બિગ સ્કેમ, મોટી જ કૌભાંડ. 1 લાખ કરોડ, 1,40,000 કરોડ, 1,70,000 કરોડ, આવા કૌભાંડ આપણા ત્યાં થાય. ઓનેસ્ટી કેમ નહીં? પ્રમાણિકતા કેમ નહીં? આજે જેટલા બેઠા છો ને, આપણે પ્રમાણિક રહેવું છે. જ્યાં જાઓ, કોઈ પણ ફિલ્ડમાં જાઓ, ચાહે જોબ કરો, ચાહે બિઝનેસ કરો, 1 રૂપિયો મફતનો લેવાનો ક્યારેય સંકલ્પ નહીં કરો ને તો તાકાત જનરેટ થશે, તો પર્સનાલિટી બનશો તમે. કેવર જે આપણા પ્રમુખ સ્વામીજી કહેતા, બે ઈમાનદારીની બ્રેડ ખાવી એના કરતા ઈમાનદારીનો સૂકો રોટલો ખાવો સારો. બે ઈમાનદારીની બ્રેડ આપણે નથી ખાવી. જે ખોટું બોલે, જે ખોટું લે, એ પાવરફુલ પર્સનાલિટી બની જ ના શકે. એને અંદર જ ડંક હોય. તો પર્સનાલિટી બનવા માટે, પોતાની અંદરની તાકાત જનરેટ કરવા માટે પ્રમાણિકતા. અને એ નહીં હોય તો ક્રિકેટરોને રડવાનો વારો આવ્યો ઓસ્ટ્રેલિયાના, ખ્યાલ છે કોને? સ્ટીવ વોર્નર. શેમાં? બોલ ટેમ્પરિંગ. મેચ ફિક્સિંગમાં કપિલ દેવ રડ્યા, અઝરુદ્દીન રડ્યા. મેચ ફિક્સિંગ, સારા સારા માણસો મેચ ફિક્સિંગમાં ગયા, બોલ ટેમ્પરિંગમાં ગયા. રાતોરાત ડબ્બા ટ્રેડિંગથી, MCX થી કરોડપતિ થવાની ક્યારેય ઈચ્છા રાખતા નહીં. તો પાવરફુલ પર્સનાલિટી બનાવશે. બાકી પૈસો હશે પણ લોકોથી ડરતા રહેવું પડશે. પૈસો હશે IT ડિપાર્ટમેન્ટથી ડરતા રહેવું પડશે. પાવરફુલ પર્સનાલિટી નહીં બની શકાય. ઓનેસ્ટી. અને એના માટે આદર્શ હોય તો સરદાર પટેલ. સરદાર જેવો પ્રમાણિક માણસ. ખાલી કાસ્ટ પર ન જતા, પટેલ પર ન જતા, વ્યક્તિ પર જાઓ. અને આપણી ગુજરાતની એ વિશેષતા કહેવાય કે ગાંધી પણ ગુજરાતે આપ્યા અને સરદાર પણ ગુજરાતે આપ્યા. સરદારનું સ્ટેચ્યુ પધરાવાના છે કેવડિયા કોલોનીમાં, ત્યાં નર્મદા ડેમ પાસે. સ્ટેચ્યુ ઓફ યુનિટી. કેવડું સ્ટેચ્યુ છે? 182 મીટર સમથિંગ છે, બહુ જ હાઈટ વાળું. આખા વિશ્વના તમામ સ્ટેચ્યુ કરતા ટોલેસ્ટ સ્ટેચ્યુ ઇન ધીસ વર્લ્ડ એ આપણા સરદાર પટેલનું ત્યાં બનવાનું છે. ભવ્ય, એની આર્ટ ગેલેરીની બધું જ ભવ્ય છે. આપણા મર્યા પછી રાજકોટમાં એકાદી કચરાપેટીની બાજુમાં આપણો ફોટો બોટો મૂકે એવું લાગે છે. કે ગટરનું નામ તમારું આપે, એવું રાજકોટની એકાદી ગટરને તમારું નામ આપે કચરાપેટીને. કઈ પાવરફુલ પર્સનાલિટી. જા જા પર્સનાલિટી વાળી હવે પર્સનાલિટી એમ બને છે. આ લોકો કયા લેવલે જીવન જીવ્યા છે? ઓનેસ્ટી. સરદાર પટેલ જે કપડાં પહેરતા હતા, એના જૂના ફાટેલા કપડાને સાંધીને સરદારના દીકરી મણિબેન પહેરતા હતા. સરદાર મૃત્યુ પામ્યા, એની પાસે બેલેન્સની અંદર 236 કે 237 રૂપિયા. નાયબ વડાપ્રધાન લેવલની વ્યક્તિ, 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર નથી કર્યો. તાકાત એટલે જનરેટ થઈ. અને આ જૂનાગઢનો નવાબ અને હૈદરાબાદનો નિઝામ, બે નોતા માનતા ભારતમાં ભળવા માટે રજવાડા ભેગા કરવા ખેલ છે. અને સરદાર પહોંચ્યા ત્યાં, જૂનાગઢના નવાબને સીધો કર્યો ને હૈદરાબાદના નિઝામને સીધો કર્યો. એની તાકાત પ્રમાણિકતાની તાકાત હતી. તમે જો ખોટું બોલતા હશો અને ખોટું લેતા હશો, ક્યારેય તમે પાવરફુલ બની જ ના શકો. થોડોક ટાઈમ બની શકો, લાંબા ટાઈમ નહીં જ. ઓનેસ્ટી, પ્રમાણિકતા, અતિ પ્રમાણિકતા, 1 પૈસાની પ્રમાણિકતા, 1 સમયની પ્રમાણિકતા. જે સમય આપણને આપ્યો હોય એ સમય પૂરતું કામ કરવાનું જ, ભણવાનું જ. આજે જોઈ લો, રાજકોટમાં પોલીસ ઓછી નથી, કામ કરનારી પોલીસ ઓછી છે. કે વી હોલ પાસે કે રૈયા ચોકડી પાસે ટ્રાફિક જામ હોય અને 4-5 આપણા કેટલા પાની ચા પીતા હોય, ડિલક્સના પાન ખાતા હોય, ખૂણામાં બોલી બોલી મુલાકાત કરતા હોય, શું કરતા હોય છે? બધાને દોષ નથી દેતો, કેટલાક આ કરી રહ્યા છે. ઓનેસ્ટ ન બની શકીએ આપણે જે કામ કરીએ છીએ એની અંદર, તો એક તાકાત જનરેટ થશે. ક્યારે ચોરી કરવાનો પરીક્ષામાં?
ચોરી કરેલા હાઈટ પર પહોંચે જ નહીં આ લેવલ પર. તમે આગું પાછું કરીને ગિરનાર પહોંચી શકો, એવરેસ્ટ ચડવા માટે તો તમારે પ્રમાણિક થવું જ પડે. ગોટાળાવાળો એવરેસ્ટ ચડ્યો એવું એક તો બતાવો મને, ખોટું કરીને એવરેસ્ટ ચડ્યો એવું એક બતાવો. એવરેસ્ટ ચડેલાની યાદી વાંચો ગૂગલ પર. એવરેસ્ટ ચડવાનું છે, સર્ટેન હાઈટ સુધી પહોંચવાનું છે. તો ઓનેસ્ટી ફર્સ્ટ, પોઝિટિવિટી સેકન્ડ, ઓનેસ્ટી પ્રમાણિકતા, પૈસાની પ્રમાણિકતા, સમયની પ્રમાણિકતા. કોઈને બોટલમાં પૂરી બૂચ મારવાનો ધંધા ન કરો, કોકની જમીન પચાવી ન પાડો, કોકના પૈસા લીધેલા પાછા ના આપો એવું ન કરો, કોકના કાર્ડ મળી જાય તો ઘસી ન નાખો, કોકનો મોબાઈલ ચાર્જિંગમાં પડ્યો હોય તો ચોરી ન કરો. હરિવંદના કોલેજમાં સાહેબ એવું કરો કે મોબાઈલ ખુલ્લામાં પડ્યા હોય ને, આઈફોન હોય ને, સેમસંગ હોય ને, S9 કે S10 જેટલા બહાર પડ્યા હોય ને, કોઈનો ગમે તેવો મોબાઈલ બાજુ પર પડ્યો હોય ને જે આપણો નથી ને, મારે લેવાય જ નહીં. આ તમે કરો ને તો તમે ભણી ગયા. BSC થઈને બહાર નીકળે ને કોકના સિમ કાર્ડ કાઢતો હોય, ચાર્જર લઈ જાય, શું એજ્યુકેશન, શું ડિગ્રી. કોઈનો ગમે તેવો મોબાઈલ ચાર્જિંગમાં પડ્યો હોય ક્યારે અડશો નહીં, જે આપણું નથી એને જોશોય નહીં. કેટલા કોકનો પડ્યો લે નહીં પણ મંત્રે ખરા, કોને શું આવે છે ને જાય છે, કે તારો ડિપાર્ટમેન્ટ છે તો તારું સંભાળને. ઓનેસ્ટી આમાં રાખો, બીજામાં માથાકૂટ ના કરો, આ પ્રમાણિકતાથી તાકાત આવશે. થર્ડ થિંગ, યુનિટી, સંપ. આજે સંપ નથી, યુનિટી. ભારતની તકલીફ આ છે, 17 વખત મહંમદ ગઝનેવી આપણું સોમનાથ મંદિર લૂંટી જાય, તોડી જાય, અને આપણે ભારતીયોએ ગુજરાતીઓએ બંગડીઓ પહેરી હતી, આટલું લૂંટી જાય, સંપેલા નહીં. અને આજે દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતમાં અને ભારતમાં ફરીથી આખું સંપનું વાતાવરણ ઊભું થયું છે. મને એમ હતું કે જેમ જેમ એજ્યુકેશન વધશે એમ બધા કાસ્ટિઝમ ઓછું કરતા જશે. આજે પટેલને, ઠાકોરને, દલિતને શા માટે આ બધા ઝઘડા ઊભા કરીએ છીએ? આફ્ટર ઓલ વી આર ઓલ હ્યુમન બિઈંગ, આપણે માણસો છીએ. આપણે ભારતને કયા લેવલ સુધી લઈ જવું છે અને આંદોલનો, હડતાળોને, મારા મારીને શા માટે આપણે વિભક્ત કરી નાખ્યું આખા સમાજને? યુનાઇટ રહીએ. એ પટેલ હોય, વાણિયા હોય, બામણ, કોઈ પણ કાસ્ટના હોય, ફર્સ્ટ ઓફ ઓલ વી આર ઓલ ઇન્ડિયન, આપણે ભારતીય છીએ, આપણે ભારતીય થઈને રહેવું છે. આ કેમ ન કરી શકીએ? યુનિટી નથી, પણ દેશની યુનિટીનો પ્રારંભ થશે ફેમિલીથી. ચેરિટી બિગેન્સ એટ હોમ.